खंभात नगरपालिका में छेल्ला 35 वर्षोथी भाजपनुं शासन चाली रह्युं छे, जेना कारणे पालिकाना चूंटायेला जनप्रतिनिधिओ सत्ताना मदमां गमे तेवा निर्णयो लई रह्या छे, जेना कारणे नगरपालिका वारंवार विवादमां रहेवा पामी छे। अगाउ नगरपालिकाना जनप्रतिनिधि माटे वाहन खरीदवामां तथा शहेरना ब्यूटिफिकेशन माटेनी ग्रांटमां पण गेरवहीवटी थवाना कौभांड बहार आव्या हता। तेनी गूंज हजी समी पण नथी थई त्यां नगरपालिकाना पूर्व काउंसिलरो द्वारा RTI करता सिटी बसनुं कौभांड बहार आवता नगरजनोमां सत्ताधीशो सामे विरोधना सूर उठवा पाम्या छे। आ बाबते विरोध पक्ष द्वारा जणावाई रह्युं छे कि जनतानी सुविधा माटे 3 वर्ष पहेला शरू करवामां आवेली बस खरेखर सारी सुविधा हती, पण पालिकाना गेरवहीवटीने कारणे कोरोना पहेला ज बंध करी देवामां आवी हती। ज्यारे हवे कौभांड बहार आव्युं तो कोरोनानुं बहानुं बतावी कौभांडने ढांकवानो प्रयत्न सत्ताधीशो द्वारा करवामां आवी रह्यो छे। विरोध पक्षना जनप्रतिनिधिओ सीधो आक्षेप करी रह्या छे, जो के विरोध पक्ष द्वारा एम पण जणावाई रह्यु छे के बस चलावा माटे ड्राइवर कंडक्टरनी डेली वेजिस तरीके भर्ती करवामां आवी, पण कोरोनाना कारणे बस बंद होवा छतां तेमना पगारने आपी 8 લાખનું બિલ પાલિકામાં ઉધાર્યું છે। વિપક્ષના જણાવ્યા મુજબ આમાં ચોંકાવનારી બાબત એ પણ જાણવા મળી છે કે ભરતી કરેલ કંડક્ટરને તેનું કામ સોંપવાને બદલે પાલિકામાં ક્લાર્કનું ટેબલ કામ સોંપવામાં આવ્યું છે, જો કે નિયમ અનુસાર આ કામ ન સોંપી શકાય। તેમ છતાં સત્તાધીશોનું મનમાની કરી આ કામ સોંપી જાણે નિયમો તેમને નડતા નથી તેમ તેની એસી કી તેસી કરીને મનમાની કરી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે। આ કૌભાંડ બાબતે જ્યારે મીડિયાકર્મીઓ સ્થળ પર મુલાકાતે ગયા અને શાસક પક્ષના જનપ્રતિનિધિઓનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો તો ઓફિસ છોડી જતા રહ્યા અને એક પણ જનપ્રતિનિધિઓ કશું જ બોલવા તૈયાર નથી। જો કે ચીફ ઓફિસર સમગ્ર બાબતે સ્પષ્ટતા કરવા સાથે સત્તાધારી પક્ષની બાબત યથાર્થ દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો। સાહેબ, તમે જે કહો છો કે બસ ચલાવવામાં આવે છે, છેલ્લા 2 વર્ષથી બસોની ખરીદી થઈ છે, પણ 2 વર્ષથી બસો સાહેબ બંધ જ હાલતમાં છે, અને 2 વર્ષથી જે બસની ખરીદી થયા પછી બસ તો પૂરી બંધ હાલતમાં છે, તે છતાં જે કર્મચારીઓને નિમણૂક કરવામાં આવી છે એમનો પગાર, એમનો ડીઝલનો ખર્ચો, એનો રિપેરિંગનો ખર્ચો બંધ હાલત હોવા છતાં પણ સાહેબ ત્રિમાસિક ખર્ચામાં બતાવવામાં આવે છે। RTIની અંદર શું શું માહિતી આપવામાં આવી છે? RTIમાં સાહેબ અત્યારે એ જણાવવામાં આવ્યું છે કે જે બસોની ખરીદી કરી છે એની પાછળ 3-4 કર્મચારીઓ નિમણૂક કરેલી છે, કે આજે સામાન્ય કે ST નિગમમાં બી જે કોઈ કર્મચારી કે કંડક્ટરની ભરતી કરવાની હોય એવી જ રીતે આ બી નગરપાલિકા બી એક સામાજિક સંસ્થા જ છે, જાહેર ક્ષેત્ર છે, એમાં પણ કોઈ પણ ભરતી કરવાની હોય તો એ ક્યારે ભરતી થઈ, શું થયું, એમની પાછળ કેટલો પગાર નિમ્યો છે એ કોઈ માહિતી નહોતી। RTI મારફતે માહિતી મળી છે, સામાન્ય 8-10 લાખ રૂપિયા આ લોકોની પાછળ ખર્ચવામાં આવ્યા છે। તમે બોર્ડની અંદર ક્યારે રજૂઆત કરેલી છે? આ સાહેબ છે ને, છેલ્લા 1 વર્ષથી રજૂઆત થતી હતી, એ લોકો જ્યારે પણ પ્રશ્નનો જવાબ આપવાનો હોય ત્યારે આનાકાની કરી અને એ પ્રશ્નથી દૂર ભાગતા હતા, અને કાયદેસર રીતે કે લેખિતમાં કોઈ પણ રીતે એમણે રજૂઆતનો જવાબ આપ્યો નથી। કેટલાનું કૌભાંડ થયું છે એવું તમારું કહેવું છે? 40 લાખની બસની ખરીદીમાં 2 વર્ષની અંદર સાહેબ ઓછામાં ઓછા 10-11 લાખ રૂપિયાનું કૌભાંડ છે, જેમાં ડીઝલનો ખર્ચો બંધ, બસ બંધ હાલતમાં હોવા છતાં ડીઝલનો ખર્ચો, રિપેરિંગનો ખર્ચો, અને એ લોકોને એ જે કર્મચારીની નિમણૂક કરેલી છે ડ્રાઈવર અને કંડક્ટરની, એ લોકોનો પગારનો ખર્ચો, આ એક સાઈડ કૌભાંડ જ કહેવાય। પ્રમુખને કેટલી વખત રજૂઆત કરી છે? પ્રમુખ સાહેબને ઓછામાં ઓછી 4-5 વખતની રજૂઆત કરેલી છે। એ તમારો પ્રશ્ન બોર્ડ ઉપર ચર્ચામાં લેવાતો હતો? બોર્ડ પર ચર્ચામાં આવતો જ નહોતો, એને કોઈ જવાબ જ નહોતા આપતા, એનો કોઈ આવેદનને સ્વીકારવામાં જ નહોતો આવતો। હવે આગળ શું કરશો તમે? આગળ સાહેબ RTIથી તો અમને માહિતી મળી છે, અમે આને પ્રજા વચ્ચે જાગૃત કરીશું, અને આના સિવાય બીજા બધા સારા એવા અને બહુ મોટા કૌભાંડો છે એને પણ અમે જાગૃત કરીશું। જે હાલ બસો બંધ છે એ આપ કહો છો, પણ એ બસો બંધ જે રહી છે એ કોરોનાના કારણે રહી હશે, તો એ બાબતે આપ શું કહેશો? કોરોના તો સાહેબ કેવું છે કે આજે બસને બી, બસ બી એક પ્રજાલક્ષી પ્રજાના કામ માટે ઉપયોગમાં આવેલી છે, જો કોરોના કાળ દરમિયાન જ જો બસનો બી ઉપયોગ કરો ને તો એ સારી રીતે કરી શકતા।
ખંભાતમાં સિટી બસ અર્બન મોબિલિટી અંતર્ગત શહેરના નાગરિકો તેમજ આજુબાજુ ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સસ્તી અને સારી સુવિધા મળી શકે મુસાફરી માટે. એ હેતુથી આ બસો સિટી બસો ખરીદવામાં આવી હતી, થોડો સમય ચલાવવામાં પણ આવી હતી, પણ સંજોગોવશાત COVID-19 મહામારી અને સરકારશ્રીની COVID-19ની ગાઈડલાઈન અંતર્ગત સદર બસો બંધ કરવામાં આવી હતી. પરંતુ તે સમય દરમિયાન પણ ખંભાત નગરપાલિકા દ્વારા આઇસોલેશન વોર્ડ અને ક્વોરન્ટાઇન વોર્ડમાં જે કોવિડ પેશન્ટો હોય એને મૂકવા લેવા માટે પણ કામગીરી કરેલ છે. ત્યારબાદ ઇલેક્શનની કામગીરીમાં પણ સદર સિટી બસોનો ઉપયોગ થઈ રહ્યો છે અને હાલમાં જે સિટી બસો બંધ હાલતમાંથી છે એ બસો માટે ટૂંક સમયમાં સત્તાધારી ચૂંટણી પાંખ સાથે ચર્ચા વિચારણા કરી અને બસો ટૂંક સમયમાં લોક ઉપયોગી થાય અને લોકો એનો લાભ લઈ શકે એ હેતુથી ચાલુ કરતા છીએ. એમનો સીધો આક્ષેપ છે કે ડ્રાઈવર કન્ટ્રાક્ટરોને પગારમાં બિલ બનાવી અને મોટું કૌભાંડ આચર્યું છે. ના ના, એ વાત તો કોઈ તથ્ય નથી, કારણ કે પગાર બિલ જે તે વિભાગના હેડ કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવે છે, એની ચકાસણી એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ એમને કરેલ કામગીરી મુજબ ચૂકવણી કરવામાં આવે છે, એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી. હાલમાં બસો કેમ બંધ છે? બસ આ એ જ કારણથી બંધ હતી કે નગરપાલિકાને આર્થિક રીતે પણ પોસાતું નહોતું અને એ બધા પ્રશ્નો અને બીજું કે ચૂંટેલી સત્તાધારી પાર્ટી સાથે ચર્ચા કરી અને નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ વધે એ બાબતે ચર્ચા કરી ટૂંક સમયમાં સિટી બસો ચાલુ કરવામાં આવનાર છે. આનો ઠરાવ કરવામાં આવેલો હતો? ઠરાવમાં તો જે તે વખતે જ્યારે સિટી બસ ખરીદવામાં આવી તે વખતે ઠરાવ કરવામાં આવ્યો હતો, એની શરતો પણ નક્કી કરવામાં આવેલ હતી, એની શરતો મુજબ સિટી બસો ચાલુ રાખવામાં. હવે આ બસોનું શું કરવામાં આવશે? એ તો જેના માટે જે હેતુ માટે આ બસો લીધી છે, અર્બન મોબિલિટી શહેરના આ વિસ્તારથી પેલા વિસ્તાર જવા માટે લોકોને સસ્તી અને સારી સુવિધા મળી શકે એ હેતુથી એ બસોનો ઉપયોગ કરવામાં આવનાર છે. વિરોધ પક્ષ ખોટો જ આક્ષેપ કરે છે એવું? આક્ષેપમાં કેવું, આક્ષેપમાં કોઈ તથ્ય નથી, એટલે જે 8 લાખ રૂપિયા ખર્ચો થયો છે, બસો બંધ છે, એ પણ પોતે જાણે છે કે ભાઈ COVID-19 અંતર્ગત આ બસો સરકારશ્રીની COVID-19 ગાઈડલાઈન અંતર્ગત બંધ રાખવામાં.